ચાલો વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય વિષય ભણવાનું છે. ચાલો સંખ્યા પરિચયમાં ગયા લેક્ચરમાં મેં તમને 1.1 સુધી ભણાવેલું હતું, એ આપણે સ્વાધ્યાય કમ્પ્લીટ થઈ ગયેલું હતું. હવે આજે આપણે 1.2 જોવાનું છે. તો 1.2 ભણવા માટે તમારે આગળ એની થોડી ઘણી જે થિયરી આવે છે એના વિશે માહિતી પહેલાં લેવી પડશે. તો આપણે શરૂઆત કરીએ માહિતીથી. ચલો બાળકો, તમને ખબર જ હશે કે ગયા ધોરણમાં તમે જ્યારે 3, 4, 5 ધોરણમાં ભણતા હતા ત્યારે તમારે રૂપિયા પૈસાને ફેરવવાના દાખલા આવતા હતા, લીટર મિલીલીટરને ફેરવવાના આવતા હતા. એ તમને બધા બાળકોને યાદ જ હશે. આજે આપણે એ જ દાખલા વિશે માહિતી મેળવવાની છે અને આપણે 1.2માં જે દાખલા છે તે એના જ આધારેના છે. તો ચલો તેના માટે પહેલાં આપણે સૂત્ર જોવા પડશે. તો એ સૂત્રને એક વખત આપણે યાદ કરી લઈએ. ચલો યાદ રાખો, સૂત્ર કમ્પલસરી છે. પહેલું સૂત્ર તો કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર, તો કે 100 સેન્ટીમીટર અથવા તો સેમી. 1 મીટર બરાબર કેટલા સેમી, તો કે 100 સેમી. આ તો આપણે 3, 4 આવતું હતું ભણતા હતા ત્યારે. ચલો બીજું, 1 કિલોમીટર એટલે કે કિમી. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર, તો કે 1000 મીટર. આ સૂત્ર તમારે બધા યાદ જ રાખવાના છે. ત્રીજું સૂત્ર છે તો કે 1 કિલોગ્રામ એટલે કે કિગ્રામ. તમે એક, તમને મમ્મી એમ કે 1 કિલો બટેકા લઈ આવવાના, તો કેટલા બટેકા આવે એની અંદર, તો કે 1000 ગ્રામ બટેકા. તમે ત્રાજવામાં તોલતા જોયા હશે, શાક લેવા જાઓ ને અત્યારે પપ્પા સાથે લોકડાઉનમાં જતા જ હોય એટલે ખબર. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ બરાબર. હવે આગળ આવશે તો કે 1 લીટર બરાબર કેટલા મિલીલીટર, તો કે 1000 મિલીલીટર એટલે કે મિલ બરાબર. અને ચોથું સૂત્ર આવશે કે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. હવે બાળકો તમને ખબર જ હશે કે મીટર સેમી ક્યારે વપરાય, તો કે કાપડ, એના કાપડ માપવું હોય ત્યારે મીટર સેમીનો એકમ વપરાય બરાબર. પછી કિલોમીટર મીટર ક્યારે આવે, તો કે બે શહેરો વચ્ચેનું અંતર ને માપવું હોય ત્યારે કિલોમીટરનો એનો એકમ આવે. પછી કિલોગ્રામ ગ્રામ સેમ આવે, તો કે શાકભાજી વજનવાળી, આપણે વજન માટે જે વસ્તુ લેવાની હોય એ કિલોગ્રામ ગ્રામમાં. તમને મમ્મી એમ કે રવાનો લોટ લઈએ, તો રવાનો લોટ આપણે ગ્રામમાં 250 ગ્રામ 500 ગ્રામ એ રીતે. પછી 1 કિલો હોય તો કિલોગ્રામ એ. પછી લીટર મિલીલીટર, તો દ્રવ્ય પદાર્થ એટલે કે જે પ્રવાહી વસ્તુ આવે પ્રવાહી લીટર મિલીલીટરમાં માપે બરાબર. અને 1 ગ્રામ ને મિલીગ્રામ, ગ્રામ મિલીગ્રામ શેમાં આવે, તો કે સોનાની વસ્તુમાં ગ્રામ મિલીગ્રામ એકમ વપરાય. હવે આપણે આના આધારે દાખલા જોવાના છે. તમને હવે દાખલામાં એવું આપેલું હોય કે 2 મીટર 50 સેમી. હવે તમને એવું કીધું હોય કે મીટરને સેમીમાં ફેરવો અથવા તો સેમીને મીટરમાં ફેરવો, તો તમારે બધામાં જે એકમ પ્રમાણે જે સૂત્ર આવતું હોય એ સૂત્રનો ઉપયોગ કરીને એને ફેરવવાનું રહેશે. અને છેલ્લે મીટર કે સેમીમાં કીધું હોય તો મીટર સેમીમાં, કિલોમીટર મીટર કીધું હોય કિલોમીટર મીટરમાં, કિલોગ્રામ ગ્રામમાં કીધું હોય તો કિલોગ્રામ ગ્રામમાં, એ રીતના ફેરવવાના છે. તો ચલો આપણે આગળ વધીએ, એક્ઝામ્પલ જોઈએ. પહેલાં તમને મીટરનું સેમીમાં રૂપાંતર કરવાનું છે. મીટરને સેમીમાં રૂપાંતર બરાબર. તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું. બે મીટર 50 સેમી બરાબર. હવે મીટરને સેમીમાં રૂપાંતર કરો, મીટરને સેમીમાં ફેરવવાના છે, સેમીને મીટરમાં ફેરવવાના નથી. તો મીટરને સેમીમાં ફેરવવા હોય તો જે મીટર શબ્દ છે ત્યાં તમારો સેમી શબ્દ આવવો જોઈએ. તો સેમી શબ્દ લાવવા માટે તમને સૂત્ર ખબર છે કે 1 મીટર બરાબર કેટલા સેમી થાય, તો કે 100 સેમી. તો અહીંયા પહેલાં લખી દો 1 મીટર બરાબર 100 સેમી.
તો આપણી પાસે કેટલા મીટર છે? તો કે 2 માટે 2 મીટર બરાબર કેટલા સેમી? બરાબર. હવે જો આ 2 અને 100 નો શું કરવાનો? તો કે ગુણાકાર. તો 2 ગુણ્યા 100 તો કેટલા થઈ ગયા? તો કે 200 સેમી. આ તો જે છોકરાઓને નહીં ખબર પડે એને આવી રીતે સૂત્ર મૂકીને દાખલો ગણવાનો, બાકી ઘણા ખરા છોકરાઓને આવડતું હોય તો ડાયરેક્ટ કે 1 મીટર ના 100 સેમી થાય તો 2 મીટર ના 200 સેમી, 3 મીટર ના 300 સેમી, 4 મીટર ના 400 સેમી. બરાબર. હવે મીટર ની જગ્યાએ આપણને સેમી શબ્દ મળી ગયો તો શું થઈ ગયું? 200 સેમી વત્તા 50 સેમી. તો બંને એકમ સરખા, તો સરવાળો કરો તો કેટલા થઈ ગયા? તો કે 250 સેમી. બરાબર. તો હવે ઘણા છોકરાઓ વિચારતા હશે કે મેડમ આ બંને ભેગા કરીને જવાબ લખી દઈએ તો નહીં ચાલે? ચાલે, સાચો પડે, પણ ઘણી વખત તમારે દાખલામાં તમને અલગ પૂછેલું હોય તો તમારે એમાં ધ્યાન રાખવું પડે. અમે તમને અહીંયા ધારો કે એમ પૂછેલું છે કે 10 મીટર અને 9 સેમી, તો આનો જવાબ શું આવશે? તો કે ડાયરેક્ટ જ ખબર પડી જશે, 1 મીટરે 100 સેમી, 1 મીટર બરાબર 100 સેમી માટે 10 મીટર બરાબર કેટલા? હવે જો 10 ગુણ્યા 100 નો શું કરવાનો? ગુણાકાર. તો 10 ગુણ્યા 100 તો કેટલા થઈ ગયા? તો કે 1000 સેમી થઈ ગયા. બરાબર. હવે 10 મીટરની જગ્યાએ મારે 1000 સેમી જ મૂકવા પડશે ને, 1000 સેમી વત્તા 9 સેમી. તો આનો સરવાળો મારો આવ્યો 1009 સેમી. બરાબર. તો હવે ઘણા બાળકો શું કરશે, ડાયરેક્ટ મૂકશે ને તો 109 સેમી લખી દેશે. 109 સેમી લખો એટલે તમારો જવાબ શું પડે? ખોટો. કેમ? કારણ કે 1 મીટર બરાબર 100 સેમી થાય છે. આપણે તો 10 મીટરને ફેરવવાના, તો 10 મીટરને તમે 100 વડે ગુણો તો કેટલા થઈ જાય? તો કે 1000 સેમી થઈ જાય. 1000માં 9 ને ઉમેરવાના એટલે કે 1009. બરાબર. આ આપણા હતા મીટર સેમી ના દાખલા. હવે આવી જ રીતે તમને કિલોગ્રામ ગ્રામ ના પૂછે અથવા તો કિલોમીટર મીટર ના પૂછે, તો એમાં પણ એ જ રીતનું આવે, ખાલી સૂત્ર ચેન્જ કરવાના, બાકી બધામાં મેથડ તો એક જ આવે. આપણે બીજા એક્ઝામ્પલ ઉપર જઈએ, કિલોમીટર ને મીટર માં ફેરવું. બરાબર. કિલોમીટર ને મીટર માં રૂપાંતર. તો ચલો અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે 5 કિમી અને 500 મીટર. 5 કિમી 500 મીટર. કિલોમીટર ને મીટર માં રૂપાંતર કરવું એટલે કે કિલોમીટર ને મીટર માં ફેરવવાના છે. એટલે કિલોમીટર ની જગ્યાએ મીટર શબ્દ લાવવો હોય તો કિલોમીટર વાળું સૂત્ર મૂકવાનું. તો કિલોમીટર વાળું સૂત્ર કયું છે આપણી પાસે? તો કે 1 કિમી બરાબર 1000 મીટર. બરાબર. ડાયરેક્ટ માટે 5 કિમી એ કેટલા? તો 5 ગુણ્યા શું થશે? 1000. એટલે કે 5 ગુણ્યા 1000 બરાબર કેટલા થઈ ગયા? તો કે 5000 મીટર. બરાબર. તો 5 કિમીની જગ્યાએ હવે 5000 મીટરનો ઉપયોગ કરી શકું? તો કે હા, 5000 મીટર વત્તા 500 મીટર, બંનેના એકમ સરખા મીટર મીટર. હવે બંનેનો સરવાળો 5500 ને મીટર. આ તમારો જવાબ, કિલોમીટર ને મીટરમાં રૂપાંતર કર્યું. હવે આવી જ રીતે તમને કિલોગ્રામ ગ્રામમાં કે, તો પણ એ જ રીત આવશે. કિલોગ્રામ કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરો. બરાબર. અહીંયા તમને એવું કીધું છે કે 25 કિલો 300 ગ્રામ. તો જો બાળકો હવે સૂત્ર નહીં મૂકો તો ડાયરેક્ટ જ ખબર પડી છે કે 1 કિલો બરાબર 1000 ગ્રામ. તો 25 કિલો બરાબર કેટલા? તો કે 25 ગુણ્યા 1000. તો કેટલા થઈ ગયા? કે 25000 ગ્રામ. બરાબર. હવે આપણી પાસે 25 કિલોની જગ્યાએ 25000 લખી શકું
એટલે શું થઈ ગયું તો કે 25000 ગ્રામ વત્તા 300 ગ્રામ બંને ગ્રામનો સરવાળો તો કેટલા થઈ ગયા 25300 ગ્રામ આ તમારો ફાઇનલ જવાબ બરાબર પછી કોઈ પણ રકમ તમને આપે ગમે તે આંકડો આપે ફેરવવાનું એક જ રીત આવે કાંઈ ફરફેર નહીં કરવાનું સૂત્ર મૂકવાનું નીચે કિંમત મૂકી દેવાની સામસામેની બંને સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો અને પછી શું કરવાનું પાછળ ગ્રામ હોય તો ગ્રામ મીટર હોય તો મીટર સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર પછી બંનેનો સરવાળો કરી નાખવાનો બરાબર બધા દાખલામાં રીત એકની એક જ આવે છે ખાલી સૂત્ર ફરે છે ચલો હવે ચોથું ચોથામાં આપણે જોયું ચોથું તમને એવું કીધું હોય કે લીટર ને મિલીલીટરમાં ફેર લીટર ને મિલીલીટરમાં રૂપાંતર તો અહીંયા તમને એવી રકમ આપેલી હોય કે 11 લીટર 452 મિલી 11 લીટર 452 મિલી બરાબર તો હવે અહીંયા ડાયરેક્ટ કાંઈ સૂત્ર નહીં મૂકવું હોય તો શું કરવાનું નીચે 1 લીટર બરાબર કેટલા મિલી લીટર તો આપણને સૂત્ર ખબર છે 1 લીટર બરાબર 1000 તો 1000 11 લીટર એ કેટલા એટલે કે 11 ગુણ્યા 1000 લીટર કરી નાખો કેટલા થઈ ગયા તો કે 11000 લીટર થઈ સોરી બાળકો 11 ગુણ્યા 1000 મિલી લીટર બરાબર ને તો 11000 મિલી થઈ ગયા તો આપણને 11 લીટરની જગ્યા 11000 મિલી હવે હું લખી શકું ને અને 11000 મિલી મળી ગયા તો 11000 મિલી વત્તા 452 મિલી બંનેનો સરવાળો 11000 મિલી વત્તા 452 મિલી બંનેનો સરવાળો કરો એટલે કેટલો જવાબ આવે તો કે 11452 મિલી આ આપણો ફાઇનલ જવાબ બરાબર હવે આવી જ રીતે તમને ગમે તે રકમ આપે મીટર સેમીમાં આપે કિલોમીટર મીટરમાં આપે કિલોગ્રામ ગ્રામમાં આપે કે લીટર મિલીલીટરમાં આપે તો ગભરાવાનું નહીં ગમે તે રકમ હોય બધામાં સૂત્ર મૂકીને સામસામેની સંખ્યાનો ગુણાકાર કરવાનો અને પછી પાછળના જે આંકડા હોય એમાં એનો સરવાળો કરી દેવાનો એટલે તમને ફાઇનલ જવાબ મળી જાય હવે આના આધારેના જે વ્યવહારિક દાખલા છે એ આપણે આવતા લેક્ચરમાં ભણવાના છે અને આજે આજે મેં ભણાવેલું છે એ તમારે વ્યવસ્થિત સારા અક્ષરે નોટમાં લખવાનું રહેશે અને આના આધારે તમારે તમારી જાતે રકમ બનાવીને ગણતરી કરવાની રહેશે જય ભારત